નમો લક્ષ્મી નારાયણાય, ઓમ શ્રી 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 લક્ષ્મી જગન્નાથાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પવિત્ર મોહિની એકાદશી વ્રત ભગવાન શ્રીમન્નારાયણ વિષ્ણુંક ઉદ્દેશ્યરે સમર્પિત 24ટી એકાદશી વ્રત મધ્યરૂ અન્યતમ પવિત્રતમ વ્રત હેઉછી મોહિની એકાદશી વ્રત, જે મોહિની સ્વરૂપરે ભગવાન શ્રીહરિ સમસ્ત ત્રિભુવનકુ મોહિત કરીથિલે સે તાંક ઉદ્દેશ્યરે સમર્પિત વ્રતટી મોહિની એકાદશી વ્રત. વૈશાખ માસર શુક્લ પક્ષ એકાદશીર તિથિ, ચળિત વર્ષ 2024 મસીહારે મે 19 તારીખરે રવિવાર દિન પવિત્ર મોહિની એકાદશી વ્રત પડુછી, સે સંપર્કરે આસંતો સવિશેષ ભાવે જાણવા. સત્ય 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 પરમ સત્ય સે ભગવાન શ્રીમન્નારાયણ વિષ્ણુંકર સત્ય યુગરે 5ટી અવતાર, પચ્છકર્મ વરાહ ચનર સિંહ જ બામન, 5ટી અવતાર મધ્યરૂ કુર્મ અવતાર બા કચ્છપ અવતારરે મંદરાચળ પર્વતકુ પૃષ્ઠ ભાગરે બા પીઠીરે ધારણ કરી સ્વયં શ્રીહરિ દેવતા એવં રાક્ષસ માનંકુ સાહાય્ય કરીથિલે સમુદ્ર મંથન કાર્યરે. સમુદ્રરૂ આવિર્ભાવ હોઈથિલા નાનાદિ રત્ન હીરા નીળા મોતી માણિક્ય સહિત અમૃત એવં વિષ, સે અમૃતકુ પાન કરવા નિમિત્ત દેવતા એવં રાક્ષસ માનંક મધ્યરે જેતેબળે જુક્તિતર્ક લાગિલા, યુદ્ધ હેવારે લાગિલા, સેતેબળે ભગવાન શ્રીહરિ મોહિની રૂપ ધારણ કલે. લાવણ્ય ભરા વેશભૂષા એવં દિવ્ય રૂપરે સ્વયં ત્રિભુવનકુ ઝલસાઇ ભગવાન નારાયણ પ્રકટિત હેલે એવં તાંકર સેહી મોહિની રૂપકુ દેખી સ્વયં સદાશિવ શંભુ શંકર મધ્ય મોહિત હોઈ જાઇથિલે. તેણુ મોહિની અવતારર પ્રકૃત રહસ્ય હેઉછી સમસ્ત ત્રિભુવનકુ જે મોહિત કરી પારંતી સે સેહી મોહિની રૂપકુ ધારણ કરીથિલે, નારી રૂપકુ ધારણ કરીથિલે જગતર મંગળ વિધાન નિમિત્ત. સેહ મોહિની રૂપી ભગવાન શ્રીમન્નારાયણ વિષ્ણુંકર વ્રત હેઉછી મોહિની એકાદશી વ્રત, વૈશાખ માસર શુક્લ પક્ષ એકાદશી તિથિ. સેહદિન પ્રાતઃકાળરે સ્નાન શૌચાદિ નિત્યકર્મ સારિ ભગવાન સૂર્યદેવ આદિ નારાયણક ઉદ્દેશ્યરે સર્વપ્રથમે જળ અર્ઘ્ય સમર્પણ કરવા પરે એકાદશી વ્રત કરવા નિમિત્ત સંકલ્પ નેબે, કારણ સંકલ્પહીન કાર્ય સિદ્ધિ બોલી કહાજાય. જદિ મંત્ર ઉચ્ચારણ કરી સંકલ્પ કરવા જાણીનાંતિ તેબે મધ્ય નિજ ભાવરે ભક્તિરે નિજ મન મધ્યરે ચિંતા કરી એકાદશી વ્રત પાળન કરવા નિમિત્ત સંકલ્પ નિયંતુ. અન્ય સમસ્ત એકાદશી પરી મોહિની એકાદશી વ્રતર શુભારંભ મધ્ય હોઈ થાય દશમી તિથિરૂ, અર્થાત તા પૂર્વ દિનરૂ. એકાન્ન ભોજન કરી અર્થાત એક વેળા અરુવા અન્ન ગ્રહણ કરીબે એવં સાત્વિક ભોજન ગ્રહણ કરીબે, પિયાજ રસુણ એસબુ દ્રવ્યરૂ દૂરેઇ રહીબે એવં એકાદશી દિન અન્ન ભોજનકુ નિષેધ બોલી કહાયાઇછી. મોહિની એકાદશી દિન પ્રાતઃકાળરે સ્નાન કર્મ સારવા પરે સૂર્યદેવંકુ જળ અર્ઘ્ય પ્રદાન કરવા પરે ઠાકુર ઘરકુ આસી શ્રીમન્નારાયણ વિષ્ણુ મા લક્ષ્મી જદિ તાંકર જુગળ ફટોચિત્ર રખીચંતી બા મૂર્તિ રખીચંતી બા શ્રીમન્નારાયણ વિષ્ણુંકર શાળગ્રામ રખીચંતી, સર્વપ્રથમે તાંકર સ્નાન કરાઇબે. સ્નાન કરાઇવા નિમિત્ત ગંગા જળ બા પંચામૃતરે સ્નાન કરાઇ પારિબે. ક્ષીર દહી ઘી મહુ નવાત એસબુ દે તાપરે ધળા રંગર બા પીતરંગર વસ્ત્ર એ બિછાઇ તાંકુ શ્રીઅંગકુ પોછિબે એવં સેહ વસ્ત્રકુ બિછાઇ મધ્ય તાંકુ વિરાજમાન કરાઇબે, ચંદન બા ગંધ દેબે. તા સહિત વિવિધ પ્રકાર સુભાષિત ધળા બા હળદિયા રંગર પુષ્પ લાગી કરાઇબે. ભગવાન શ્રીમન્નારાયણ વિષ્ણુંકુ તુલસી દેબે, કારણ એકાદશી દિન ભગવાન નારાયણકુ તુલસી દેવાર વિધિ રહીછી. તેબે એકાદશી દિન તુલસી તોળિબે નહીં, તા પૂર્વ દિનરૂ તુલસી તોળી રખીથિબે, કારણ એકાદશી દિન તુલસી તોળવાકુ મના કરાયાઇ. અમાવાસ્યા સંક્રાંતિ પૂર્ણિમા એકાદશી ચતુર્દશી ચંદ્રગ્રહણ સૂર્યપરાગ એ દિન માનકરે તુલસીકુ તોળવા નિષેધ. તા સહિત રવિવાર મધ્ય કેબે તુલસી તોળિબે નહીં. તેણુ શ્રીમન્નારાયણ વિષ્ણુ જે સ્વયં મોહિની અવતાર સ્વરૂપ, તાંકર પંચોપચાર વિધિરે ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દે તાંકુ પૂજા કરીબે, આરત્રિક કરીબે, નૈવેદ્ય પરે તાંકુ તાંબુળ દેબે, કારણ તાંબુળ હેઉછી તાંકર અતિવ પ્રિય. સેથિપાઈ આમર મહાપ્રભુંકર મધ્ય પુરી શ્રીમંદિરરે હડપ નાયક સેવા એવં બિડિયા મણહિ સેવા મધ્ય રહીછી. એવં સંધ્યાકાળરે એકાદશી દિન વિશેષ ભાવરે શ્રીમન્નારાયણଙ୍କ ઉદ્દેશ્યରେ પૂજા કરીબે, લક્ષ્મી નૃસિંહଙ୍କର જુગળ પૂજા મધ્ય કરીપારે. રાત્ર ઉજાગરર વિધિ મધ્ય રહીછી. સાત્વિક ભાવરે ફળ ગ્રહણ કરી બા જેઓમાને રહીપારે સેમાને મધ્ય કહી કહી નિર્જળ ઉપવાસ પાળન કરંતિ એકાદશી દિન, માત્ર કેબે બી અન્ન ગ્રહણ કરીબે નહીં, કારણ એકાદશી દિન અન્ન ગ્રહણ કરવા દ્વારા માછ માંસ ભક્ષણ કરવારે જેઓ પાપ, એકાદશી દિન અન્ન ગ્રહણ કરવારે સેહ પાપ બોલી વિશ્વાસ કરાયાય. જેઓમાને વ્રતકુ પાળન કરુછંતી, જેઓમાને પાળન કરુનાહાંતી તાંકપાઈ એહી વિધિ લાગુ નુહે.
ଯେଉଁମାନେ ସାଧାରଣତଃ ସଂକଳ୍ପ କରି ପାଳନ କରୁଛନ୍ତି ସେମାନେ କେବେ ବି ଅନ୍ନ ଗ୍ରହଣ କରିବା ଉଚିତ ନୁହେଁ ବା ରନ୍ଧା ଖାଦ୍ୟକୁ ଗ୍ରହଣ କରିବା ଉଚିତ ନୁହେଁ ଏବଂ ସଦାସର୍ବଦା ମନେ ରଖିବେ ଏକାଦଶୀ ବ୍ରତର ପାରଣ ସଦାସର୍ବଦା ତା ପରଦିନ କରିବେ, ଏକାଦଶୀ ଦିନ କେବେ ବି ପାରଣ କରିବେ ନାହିଁ। ତା ପରଦିନ ଅର୍ଥାତ୍ ଦ୍ୱାଦଶୀ ତିଥିରେ, ଚଳିତ ବର୍ଷ 2024 ମସିହାରେ 19 ମେରେ ଯେହେତୁ ମୋହିନୀ ଏକାଦଶୀ ପଡ଼ୁଛି, ତେଣୁ 20 ମେ ତା ପରଦିନ ପାଳନ କରିବେ। ସୂର୍ଯ୍ୟୋଦୟ ପରେ ସ୍ନାନ କର୍ମ ସାରି ଭଗବାନ ନାରାୟଣ ବିଷ୍ଣୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପଞ୍ଚୋପଚାର ବିଧିରେ ସର୍ବପ୍ରଥମେ ପୂଜା କରିବେ। ଯେଉଁ ନୈବେଦ୍ୟକୁ ଲାଗି କରାଇଥିବେ ତା ସହିତ କିଛି ତୁଳସୀ ତାକୁ ସେବନ କରି ବ୍ରତର ପାରଣ କରିବେ। ସୂର୍ଯ୍ୟୋଦୟ ପରେ ସକାଳ 6ଟାରୁ 8ଟା 15 ମଧ୍ୟରେ ଚଳିତ ବର୍ଷ ମୋହିନୀ ଏକାଦଶୀ ବ୍ରତର ପାରଣ ମଧ୍ୟ କରିପାରିବେ। ମୋହିନୀ ଏକାଦଶୀ ବ୍ରତର ପାଳନ କରିବା ଦ୍ୱାରା ସମସ୍ତ ପ୍ରକାର ପାପ ତାପ ବିଖଣ୍ଡିତ ହୋଇଥାଏ। ଅନ୍ୟ ସମସ୍ତ ଏକାଦଶୀ ବ୍ରତ ପରି ଏହି ବ୍ରତର ମଧ୍ୟ ସ୍ୱତନ୍ତ୍ରତା ରହିଛି, କାରଣ ଇହଲୋକରେ ଭଗବାନ ନାରାୟଣଙ୍କର ଆଶୀର୍ବାଦରୁ କୃପାରୁ ସମସ୍ତ ପ୍ରକାର ସୁଖ ଭୋଗ କରିବା ସହିତ ପରଲୋକରେ ବୈକୁଣ୍ଠ ପଦ ମନୁଷ୍ୟ ପ୍ରାପ୍ତ ହୁଏ ବୋଲି ମଧ୍ୟ ବିଶ୍ୱାସ କରାଯାଏ। ଏକାଦଶୀକୁ ହରିବାସ ବୋଲି ମଧ୍ୟ କୁହାଯାଏ। ସେଥିପାଇଁ ଯାବତ୍ ଜୀବନଂ କୃତ୍ୱା ଏକାଦଶ୍ୟାଂ ବ୍ରତ ନ ସଂଶୟ, ଜୀବନ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଏକାଦଶୀ ବ୍ରତକୁ ପାଳନ କରିବା ନିମିତ୍ତ ମଧ୍ୟ ଶାସ୍ତ୍ରରେ ନିର୍ଦ୍ଦେଶ ଦିଆଯାଇଛି। ପବିତ୍ର ମୋହିନୀ ଏକାଦଶୀ ବ୍ରତ ଅବସରରେ ମହାପ୍ରଭୁଙ୍କର ଚରଣାଶ୍ରିତ ସମସ୍ତ ଭକ୍ତଜନ ମହାନସଙ୍କୁ ଅନେକ ଅନେକ ଅଭିନନ୍ଦନ। ଓଂ ଶ୍ରୀ ଲକ୍ଷ୍ମୀ ନାରାୟଣାୟ, ଓଂ ଶ୍ରୀ ଲକ୍ଷ୍ମୀ ଜଗନ୍ନାଥାୟ ନମଃ।